नमस्कार मित्रों, ज्ञान ज्योत करियर एकेडमी में आपनो हार्दिक स्वागत छे। तमे जोवानुं शुरू करी चुक्या छो 10 मार्च 2023 नुं दैनिक करंट अफेर्स। आ करंट अफेर्स मित्रों आपणे तलाटी, जुनियर क्लार्क, टेट 1, टेट 2 के कोई पण नजीकना समयमां आवती दरेक एग्जाम एनी अंदर खूब उपयोगी थाय एवा मुद्दाओ ज तमारा माटे लेवामां आव्या छे। पण मित्रों आपणो टार्गेट जुनियर क्लार्क अने तलाटीनो मुख्य रहेशे, कारण के मित्रों एप्रिल महिनानी 9मी तारीखे अने 30 तारीख लगभग फाइनल जेवी है कि जेनी आपणे आतुरतापूर्वक राह जोईए छे। एवी तलाटीनी एग्जाम पण खूब नजीक आवी रही है, तो आ करंट अफेर्स आपणा माटे खूब सहेलू बने, सरल बने अने एना मार्क आपणे खूब सारी रीते मेळवी शकीए। तो एना माटे मित्रों थई जाओ तैयार। शुरुआत करी आजना मोटिवेशन थी। मंजिल चाहे कितनी भी ऊंची क्यों ना हो, रास्ते हमेशा पैरों के नीचे ही आते हैं। मित्रों रस्ता ऊपर चालता रहेशू, कोई पण थॉट तमे लई लो के जे तमने मेहनत करवा माटे सफल थवा माटेनो कोई पण कोट लई लो, एक ज मित्रों तमारा समक्ष वात मुकवामां आवशे। ने वात एवी छे के सतत कार्य करता रहेवू, कार्य करता रहो तो सफलता अवश्य मळशे। सफलतानो कोई पण प्रकारनो शॉर्टकट नथी, कोई पण शॉर्टकट रीते सफलता मेळवे मित्रों। ए सफलता पण एवी होय तो सतत कार्य करता रहेवू, ए ज आपणे हाथमां छे। करंट अफेरना जे प्रश्नों आपणे पूछीए छीए, 5 प्रश्नों, ए 5 प्रश्नोना जवाब મયંકભાઈ અરણેસા આપ્યા છે। આની સાથે આપણે તલાટી કમ મંત્રી 2014માંથી પણ પ્રશ્ન પૂછીએ છીએ, તો એના જવાબ આપણને અશ્વિનભાઈ આપ્યા છે। બાકીના જેટલા પણ મિત્રો કરંટ અફેર જોવે છે, ખૂબ ઝડપથી તમે કોમેન્ટ સેક્શનની અંદર તમારા જવાબ મિત્રો એન્ટર કરો। સાથે તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે અહીંયા જે જે કાંઈ પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોને તમે જવાબ સાથે મિત્રો આની અંદર નાખવાના છે। માર્ચ 2023ના અગત્યના દિવસોની અંદર આપણે પહોંચી ગયા છીએ, યાદી સ્વરૂપે માર્ચ 2023ના દિવસોની આપણે ચર્ચા કરીએ। તો 1 માર્ચ જે તમારે યાદ રાખવાનું છે, વૈશ્વિક નાગરિક સુરક્ષા દિવસ। 3 માર્ચના અગત્યના દિવસો, ખાસ કરીને ફોરેસ્ટ એક્ઝામની જે તૈયારી કરી રહ્યા છે મિત્રો એના માટે વિશ્વ વન્યજીવ દિવસ અને એની સાથે વિશ્વ શ્રવણ દિવસ પણ મિત્રો ઉજવવામાં આવે છે। બંને દિવસો વૈશ્વિક છે। 4 માર્ચની આપણે ચર્ચા કરીએ તો 4 માર્ચે નાગરિક સુરક્ષા જે આપણે લીધું છે એના બદલે રાષ્ટ્રીય સુરક્ષા લઈ લેવાનું। પહેલા દિવસે નાગરિક સુરક્ષા અને એના પછી જ્યારે 4 માર્ચ આવે ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા। 8 માર્ચ મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને મિત્રો 10 માર્ચ આજના દિવસે આપણે ચર્ચા કરવાના છીએ સીઆઈએસએફનો દિવસ। તો મિત્રો આવી જ રીતે આપણે જ્યાં સુધી માર્ચ મહિનો હાલે છે ત્યાં સુધી સતત રિવિઝન કરીને આ દિવસોને આપણે યાદ કરતા રહેશું। ગઈકાલના પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ, તલાટી કમ મંત્રી 2014ના તમામ પ્રશ્નો છે। તો પ્રથમ પ્રશ્ન હતો, પાણીપતનું પહેલું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? તો મિત્રો એ છે બાબર અને ઇબ્રાહિમ લોધી। બંધારણની કઈ કલમ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે? તો એ અનુસૂચિ યાદ રાખવાની છે પ્રથમ। ગ્રાન્ડ માસ્ટર ઉપાધિ મિત્રો શતરંજ સાથે હોય, જેને આપણે જીએમ કહીએ છીએ। ઇન્ટરનેટ સાથે સંકળાયેલા મોડેમ એટલે શું? તો મિત્રો એને કહેવાય મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર। અને 5મો પ્રશ્ન હતો, કોમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? તો આઈપી એડ્રેસ મિત્રો હંમેશા 32 બીટનું હોય। આ પ્રશ્નો હતા તલાટીકમ મંત્રી 2014ની અંદર। હવે આપણે મિત્રો પ્રવેશી ચૂક્યા છીએ આજના મુખ્ય ભાગની અંદર, જે છે આજનું કરંટ અફેર્સ। અને આજના કરંટ અફેર્સની અંદર પ્રથમ મુદ્દો આપણે લીધો છે ભારતીય રેલવે। હવે ભારતીય રેલવેએ જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે કઈ ટ્રેન શરૂ કરી છે? તો એ ટ્રેનનું નામ છે જન ઔષધિ ટ્રેન। કેન્દ્રીય રેલવે મંત્રી તમને પૂછવામાં આવે તો મિત્રો યાદ રાખજો, અશ્વિની વૈષ્ણવ આપણા કેન્દ્રીય રેલવે મંત્રી છે, એને આ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે। આ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તમને પૂછવામાં આવે તો એ છે મનસુખ માંડવિયા।
આ ટ્રેન 1278 કિમીની મુસાફરી કરશે અને એની સાથે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના જે સ્થળો છે ત્યાં સુધી મિત્રો દવાઓ પહોંચાડવાનું કામ કરશે। તો ભારતીય રેલવેએ જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે એક ટ્રેન શરૂઆત કરી છે। ટ્રેનનું નામ છે જન ઔષધિ કેન્દ્ર। કેન્દ્રીય રેલવે મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, તેને લીલી ઝંડી આપી અને આ સાથે મિત્રો પરિવાર અને બાળ આરોગ્ય મંત્રી તમને પૂછવામાં આવે તો એ છે મનસુખ માંડવિયા। મધ્યપ્રદેશ અને છત્તીસગઢના રાજ્યો સુધી આ ટ્રેનને લંબાવવામાં આવી છે। 1278 કિમીનું કુલ અંતર કાપશે। આગળ વધીએ તો ભારતીય રેલવેની થોડી ચર્ચા કરી લઈએ તો ભારત સરકારના રેલવે મંત્રાલયની માલિકી હેઠળ મિત્રો એક વૈધાનિક સંસ્થા છે। ભારતની રાષ્ટ્રીય રેલવે વ્યવસ્થાનું સંચાલન મિત્રો કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે। કદ દ્વારા વિશ્વની ચોથી ભારતની જે રેલવે છે એ વિશ્વની અંદર ચોથા નંબરે આવે છે। રેલવે નેટવર્ક દુનિયાની અંદર સૌથી વધારે રેલવે નેટવર્ક ધરાવતા દેશોની અંદર ભારત ચોથા નંબરે 8 મે 1845ના રોજ એની સ્થાપના થઈ ગઈ। નવી દિલ્હીમાં મુખ્યાલય છે। કેન્દ્રીય રેલવે મંત્રી એક વખત બીજી વખત આપણે ચર્ચા કરી લઈએ અશ્વિની વૈષ્ણવ। આગળ વધીએ તો એના પછીનો મુદ્દો છે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત। કવાયતનું નામ છે મિત્રો ફ્રીજેન્સ 2023। કવાયત ભારત તો છે જ, પણ ભારત સાથે મિત્રો આ ફ્રાન્સની કવાયત છે। ફ્રાન્સના ફ ઉપરથી યાદ રાખવાનું ફ્રીજેન્સ 2023ની શરૂઆત થઈ। સ્થળનું નામ છે તિરુવનંતપુરમ, જે મિત્રો કેરળનું પાટનગર છે। બંને દેશો વચ્ચેની આ પ્રથમ કવાયત છે। સમય 7 અને 8 માર્ચ 2023 દરમિયાન આ કવાયતનું આયોજન થઈ ગયું। આ સંયુક્ત કવાયત ફ્રાન્સ સાથે સંરક્ષણ સહયોગના આગળ વધારશે। સમગ્ર ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારોનું પણ મિત્રો મુખ્ય પાસું બનશે। આમ ભારત અને ફ્રાન્સ વચ્ચે મિત્રો યાદ રાખવાનું છે ફ્રીજેન્સ 2023 એક્સરસાઇઝનું નામ છે તિરુવનંતપુરમની અંદર જે કેરળનું પાટનગર છે ત્યાં 7 થી 8 માર્ચ સુધી। વિયેતનામની વાત કરીએ તો વિયેતનામની અંદર મિત્રો નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે, જેનું નામ છે વોવેન થોંગ। નામ છે વોવેન થોંગ, વિયેતનામની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટ બ્યુરોના સભ્યો છે। એની સાથે મિત્રો 12મા રાષ્ટ્રપતિ બન્યા છે। આપણે આંતરરાષ્ટ્રીય બહુ વધારે આવતું નથી, પણ એકાદ બે પ્રશ્નો તલાટી અને જુનિયર ક્લાર્કની અંદર એકાદ બે પ્રશ્નો મિત્રો તમને એના મળી જશે। વો થી અહમ કસુણ, જે મિત્રો અત્યાર સુધી રાષ્ટ્રપતિ હતા વિયેતનામના, અને તેનું સ્થાન લીધું છે વોવેન થોંગે। વિયેતનામના 11મા રાષ્ટ્રપતિ છે નગુયેન કસુન ફુંક, જે 11મા રાષ્ટ્રપતિ હતા। અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો 12માની અંદર, અને આ વો થી અહમ કસુણ છે મિત્રો એ વચગાળાના છે। જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ કારણોસર થોડાક સમય માટે પદ છોડે ત્યારે વચગાળાના એક પ્રમુખની મિત્રો વરણી થાય છે, તો એ છે વો થી અહમ કસુણ। 11મા નંબરમાં છે નગુયેન કસુન ફુંક, અને હાલની તમને પૂછવામાં આવે તો એ છે મિત્રો વોવેન થોંગ। ચર્ચા કરી લઈએ આપણે કે વિશ્વની અંદર વિયેતનામ ક્યાં છે, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વિયેતનામ મોરેશિયસ સિંગાપોરની આજુબાજુમાં આવેલો એક દેશ છે। પ્રધાનમંત્રી છે ફામ મિન ચિન, અને એની સાથે વોવેન થોંગ મિત્રો એના આપણે રાષ્ટ્રપતિ છે, જેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। હનોય કરીને મિત્રો ત્યાંની રાજધાની છે। તો મેપની અંદર આપણે વિયેતનામને જોઈ લીધું। એના પછીનો મુદ્દો છે કયા રાજ્યમાં ભારતની પ્રથમ મધર મિલ્ક બેંક, કયા રાજ્યની અંદર ભારતની પ્રથમ, જ્યારે ભારતની અંદર કઈ પ્રથમ ઘટના બને, જ્યારે ભારતની અંદર કઈ પ્રથમ ઘટના બને એટલે મિત્રો એ પરીક્ષાની અંદર પૂછાવા માટે મોસ્ટ આપ્યું હોય, તો ભારતની પ્રથમ મધર મિલ્ક યાદ રાખવાનું છે મધર મિલ્ક બેંક। હવે સ્થળ છે મિત્રો ઉત્તરાખંડ। શા માટે શરૂ કરવામાં આવી, શું એનો હેતુ છે, તો એ છે મિત્રો અનાથ નવજાત શિશુને દૂધ ઉપલબ્ધ કરાવવા માટે જાહેરાત કરી છે ઉત્તરાખંડના આરોગ્ય પ્રધાન ડોક્ટર ધનસિંહ રાવત। ઉત્તરાખંડના જે આરોગ્ય પ્રધાન છે મિત્રો એ છે ધનસિંહ રાવત। કેન્દ્રના તમને પૂછવામાં આવે તો એ છે ગુજરાતથી મનસુખ માંડવિયા। યોજના હેઠળ સ્તનપાન કરાવતી મહિલાઓ આ બેંકમાં દૂધનું દાન કરી શકશે, જેના કારણે જે અનાથ બાળકો છે જેને પોતાની માતા નથી, માતા પિતા નથી, તો એવા બાળકોને પણ મિત્રો સ્તનપાન દ્વારા યોગ્ય પોષણ મળે,
તેમનો યોગ્ય વિકાસ થાય તેવા હેતુથી ડોક્ટર ધનસિંહ રાવતે ઉત્તરાખંડની અંદર ભારતની પ્રથમ મધર મિલ્ક બેંકની મિત્રો સ્થાપના કરી છે। હવે આપણે ઉત્તરાખંડની ચર્ચા કરતા હોય ને આપણે મેપમાં ન જોઈએ એવું બને ને તો ઉત્તરાખંડના પાડોશી રાજ્યની આપણે ચર્ચા કરી લઈએ તો એક તો મિત્રો હિમાચલ પ્રદેશ છે જેનું પાડોશી રાજ્ય છે। હિમાચલ પ્રદેશની સાથે તમારે હરિયાણા ઉત્તર પ્રદેશ પણ યાદ રાખવાનું છે। આ બાજુ નેપાળ સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર આ સાથે ચીન મિત્રો આંતરરાષ્ટ્રીય બોર્ડર શેર કરે છે। 9 નવેમ્બર 2000 ના રોજ ઉત્તર પ્રદેશમાંથી અલગ પડ્યું 28 રાજ્યોમાંથી 19મા ક્રમે વિસ્તારમાં છે। પ્રથમ ક્રમે તમને પૂછવામાં આવે તો વિસ્તારમાં રાજસ્થાન 28 રાજ્યોમાંથી 21મા ક્રમે વસ્તીમાં છે। પ્રથમ ક્રમાંકે પૂછવામાં આવે તો ઉત્તર પ્રદેશ જિલ્લાની સંખ્યા 13 રાજ્યસભા 3 લોકસભા 5 સાક્ષરતા દર 87.60% જ્યારે જાતિ પ્રમાણ 963 એ પણ મિત્રો 1000 પુરુષોએ છે। પાટનગર છે દહેરાદૂન રાજ્યપાલ ગુરમીત સિંહ અને મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી। આ મિત્રો આપણે પ્રથમ મધર મિલ્ક બેંકની સાથે સાથે ઉત્તરાખંડ કે ઉત્તરાંચલ આ બંને નામથી ઓળખાતા રાજ્યની પણ માહિતી લીધી છે। એના પછી છે કયા વ્યક્તિને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાવ્યા છે તો મિત્રો રાષ્ટ્રીય શાયર ભારતની અંદર એક છે તો એનું નામ છે ઝવેરચંદ મેઘાણી। હવે ઝવેરચંદ મેઘાણીને આપણે શા માટે કરંટ અફેરમાં લઈ રહ્યા છીએ તો મિત્રો 9 માર્ચે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ છે। ગઈકાલે આપણે મિત્રો ધૂળેટીને કારણે કરંટ અફેર્સ તમારા સમક્ષ મૂકી શક્યા નથી તો ઝવેરચંદ મેઘાણીને આપણા માટે પરીક્ષા માટે પણ ખાસ અગત્યના બને તો આજે જોઈ લઈએ। જન્મ છે 28 ઓગસ્ટ 1896 ચોટીલા। ચોટીલા મિત્રો એનું જન્મસ્થાન છે તો જન્મસ્થાન પૂછે તો ચોટીલા કર્મભૂમિ તમને પૂછવામાં આવે તો યાદ રાખવાનું છે બગસરા અમરેલી કર્મભૂમિ આવશે બગસરા અમરેલી। મૃત્યુ 9 માર્ચ 1947 બોટાદની અંદર। પૂરું નામ તમને પૂછવામાં આવે તો ઝવેરચંદ કાળીદાસ મેઘાણી ઉપનામ વિરાટ શાણો વિલાપ સાહિત્યયાત્રી કસુંબલ રંગનો ગાયક પહાડનું બાળક લોક સાહિત્યનો મત મોરલો અને મિત્રો સોરઠી સાહિત્યકાર આટલા બધા ઉપનામ છે ઝવેરચંદ મેઘાણી। એક વખત ફરીથી કહી દઉં છું ઉપનામની અંદર વિરાટ શાણો વિલાપ સાહિત્યયાત્રી કસુંબલ રંગનો ગાયક પહાડનું બાળક લોક સાહિત્યનો મત મોરલો અને મિત્રો સોરઠી સાહિત્યકાર આવા એના ઉપનામ છે। તેઓને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શાયર તરીકે મિત્રો બિરદાવ્યા છે। ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર તરીકે મહાત્મા ગાંધીએ બિરદાવ્યા છે તો ખાસ આ બાબતને ધ્યાનમાં રાખજો। એક કવિ સાહિત્યકાર નવલકથાકાર વાર્તાકાર વિવેચક અનુવાદક અને સંશોધક સંપાદક પણ હતા। 1922 થી 1935 સુધી સૌરાષ્ટ્ર પત્રના શાસ્ત્રી તરીકે અને એમના પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ પણ મિત્રો સૌરાષ્ટ્રથી કર્યો। વર્ષ 1930માં સત્યાગ્રહ ચળવળમાં જોડાવા બદલ 2 વર્ષનો જેલવાસ પણ ભોગવો છે ઝવેરચંદ મેઘાણીએ। 1936માં બોટાદ આવીને ફૂલછાબના તંત્રી બન્યા। રણજીતરામ સુવર્ણચંદ્રકના પ્રથમ વિજેતા છે ઝવેરચંદ મેઘાણી। મેઘાણીને રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ અપાવનાર કૃતિ યાદ રાખજો મિત્રો યુગવંદના જેના કારણે મહાત્મા ગાંધીએ તેમને રાષ્ટ્રીય શાયર કહ્યા છે। આજના દિન વિશેષની ચર્ચા કરીએ તો કયા દિવસે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ મિત્રો સ્થાપના દિવસ ગણો કે દિવસ મનાવવામાં આવે છે તો એ છે 10 માર્ચ। પૂરું નામ આપણે જાણી ચૂક્યા છીએ છતાં આપણે રિપીટ કરી દઉં છું સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સ્થાપના 1969માં ભારતની સંસદના અધિનિયમ હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે। મુખ્યાલય છે નવી દિલ્હીની અંદર। આ સંસ્થા દરિયાઈ માર્ગો વાયુ માર્ગો અને ભારતના કેટલાક મુખ્ય સ્થાપનો માટે કામ કરે છે। CISF કેટલીક આરક્ષિત બટાલિયન છે જે કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા રાજ્ય પોલીસ સાથે કામ કરે છે। પ્રમુખ છે અમિત શાહ। આ મિત્રો આજના દિવસે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સનો મિત્રો સ્થાપના દિવસ છે। અહીં આપણે કરંટ અફેરને પૂર્ણ કરીએ છીએ શરૂઆત કરીએ આજના મેન કોન્સેપ્ટ જેનું નામ છે કોણ બનેગા જ્ઞાનપતિ।
આ પ્રશ્ન અંતર્ગત મિત્રો અમે તમને 10 પ્રશ્નો પૂછશું, જેની અંદર 5 પ્રશ્નો કરંટ અફેરના છે અને 5 પ્રશ્નો છે તલાટી કમ મંત્રી 2014 માંથી। તમારે આના જવાબ કોમેન્ટ સેક્શનની અંદર આપવાના છે। આજનો પ્રથમ પ્રશ્ન છે, ભારતના વર્તમાન કેન્દ્રીય રેલવે મંત્રી કોણ છે? નંબર 2, ભારત અને ફ્રાન્સ વચ્ચેની પ્રથમ સંયુક્ત લશ્કરી કવાયત ફ્રિજેન્સ 2023 ક્યાં સ્થળે શરૂ થઈ? ઉત્તરાખંડનું પાટનગર પણ તમારે જણાવવાનું છે। ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ અપાવનાર કૃતિનું નામ પણ તમારે કહેવાનું છે અને સીઆઈએસએફની સ્થાપના કયા વર્ષે થઈ? પાંચે પાંચ પ્રશ્નો ખૂબ સહેલા છે, પાંચે પાંચ પ્રશ્નોના જવાબ મિત્રો તમારે કોમેન્ટ સેક્શનની અંદર આપવાના છે। આજના તલાટી કમ મંત્રી 2014ના પ્રશ્નો, કમ્પ્યુટરમાં આંકડાકીય ગણતરી માટે ઉપયોગમાં આવતા એક્સેલ શીટમાં ઊભી હરોળ કેટલી? કમ્પ્યુટરની અંદર આંકડાકીય ગણતરી માટે ઉપયોગમાં આવતા એક્સેલ શીટમાં કેટલી ઊભી હરોળ છે? ઓપ્શન તમારી સમક્ષ છે, એમાંથી જોઈને તમારે જવાબ આપવાનો છે। કમ્પ્યુટરમાં વેબસાઇટ ખોલવા માટે તેના એડ્રેસમાં www આવે છે, તો મિત્રો એ શું બતાવે છે? ચાર ઓપ્શન તમારી સામે છે। દાણો પાણી સમાસનો પ્રકાર બહુવ્રીહી, દ્વંદ્વ, મધ્યમ પદલોપી કે કર્મધારય? જ્યારે અંતર પ્લસ તત્વ શબ્દની સંધિ તમે જોડો તો કયો શબ્દ બનશે? અને પાંચમો પ્રશ્ન, તૃણ શબ્દનો પર્યાયવાચી શબ્દ આપેલા ઓપ્શનમાંથી કયો છે? મિત્રો એ તમારે જણાવવાનું છે। અહીં આપણે કરંટ અફેરના તમામ વિભાગોને પૂર્ણ કરીએ છીએ। આશા રાખીએ કે મિત્રો હવે પછીની પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી થશે। આ કરંટ અફેરની તમારે પીડીએફ પણ મેળવી હોય તો મિત્રો ટેલિગ્રામ ગ્રુપની અંદર અમે દરરોજ પીડીએફ અપલોડ કરીએ છીએ। આ સાથે મિત્રો પ્રથમ વખત છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, વિડીયોને લાઈક, તમારા મિત્રો સુધી શેર, અને આ સાથે મિત્રો અલગ અલગ સોશિયલ મીડિયા હેન્ડલ્સ સાથે તમે જોડાવા માંગતા હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈએ છીએ। આવતીકાલે મિત્રો આવી જ રીતે મોટિવેશન, નવા પ્રશ્નો, નવું કરંટ અફેર્સ અને એના જવાબો સાથે ફરી એક વખત તમારી સમક્ષ હાજર થશું। જય હિન્દ, જય ભારત।